સંસદ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, જેમાં ત્રણ વિભાગો હોય છે, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. પહેલા વિભાગમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આપણા રાષ્ટ્રપતિ, જે હાલ રામનાથ કોવિંદ છે. સંસદના બીજા બે પ્રકારો રાજ્યસભા અને લોકસભા છે. નેતૃત્વ એટલે કે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ, જે અપક્ષ તરીકે આવે છે, 11 ઓગસ્ટ 2017થી તેમને પોતાની બારડોટ સંભાળી હતી અને હજુ હાલ પણ તે જ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા, જે ભાજપ તરફથી આવે છે, તેમણે 23/2/2019થી પોતાની બારડોટ સંભાળી હતી અને હાલ પણ તે જ છે. બેઠકો. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, તેમાં લોકસભામાં 530 સભ્યો જે રાજ્ય તરફથી આવે છે, 20 સભ્યો જે કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી આવે છે અને +2 જે રાષ્ટ્રપતિ પોતે નિમણૂક કરતા હોય છે, તેમ કુલ મળીને 552 સભ્યો જે લોકસભામાં હોય છે. રાજ્યસભામાં 238 સભ્યો જે રાજ્ય તરફથી આવે છે, +12 સભ્યો તે રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય છે, તેમ કુલ મળીને 250 સભ્યો થાય છે. તેમ લોકસભાના 552 અને રાજ્યસભાના 250, તેમ કુલ મળીને 802 સંસદ સભ્યો હોય છે. સંસદીય સમિતિઓ. સંસદીય સમિતિઓ બે પ્રકારની હોય છે, એક સ્થાયી સમિતિઓ અને બીજી કામચલાઉ સમિતિઓ. કાર્યપ્રણાલીઓ એટલે કે સંસદના કાર્યો. સંસદ પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે. કાયદા ઘડવાની પ્રક્રિયાઓમાં લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે, તેમ છતાં બંધારણે લોકસભાને કેટલીક ખાસ સત્તા આપેલી છે, જેમ કે વાર્ષિક આવક એકઠી કરવાના અથવા નાણાં અંગેના વિધેયકો લોકસભામાંથી જ પારિત કરવામાં આવે છે. રાજ્યસભામાં લોકસભામાંથી આવેલા આ વિધેયકો ઉપર 14 દિવસના સમયગાળામાં માત્ર ભલામણો સૂચવી શકે છે, ત્યારબાદ વિધેયક બંને ગૃહોમાં સ્વીકારેલું ગણવામાં આવે છે. ભારત ગણરાજ્યની સાંસદ સત્યમેવ જયતે. બેઠક સ્થળ સંસદ ભવન, નવી દિલ્હી, ભારત.